વૈરાગ એટલે આ બધું છોડીને ભાગી જવું, એ વૈરાગ નહીં. વૈરાગના પ્રકાર છે, પણ એમાં મને ઉપનિષદનો વૈરાગ્ય બહુ ગમે. આપણે બધાને સાવ નજીક પડે આ વૈરાગ, આમ આમ આ હાથથી પકડી લઈએ એટલો નજીક છે વૈરાગ. હા હા, પછી કોઈ સતત એ ચિંતન કરવાથી જેમ કેરી એના ઝાડ ઉપર પાકી જાય અને પછી એની મેળે ખરી પડે, તો એ એક વાત જુદી છે. એમ સંસાર છૂટી જાય તો એક વાત જુદી, બાકી આપણા બધા માટે સંસારમાં રહીને પણ વૈરાગી બની શકાય એની વ્યવસ્થા ઉપનિષદમાં છે. ઈશાવાસ મિદમ સર્વમ ઉપનિષદ કહે પહેલા તો એક કામ કર, ગીધ દ્રષ્ટિ છોડી દે. માંગ્રધ ગીધ, ગીધની દ્રષ્ટિ બહુ લાંબી હોય, પણ પાછો એ શિકારી દ્રષ્ટિ હોય, ગમે ત્યાંથી ગમે તે લઈ લેવું. આ ગીધ દ્રષ્ટિ છોડી દે અને તેને ત્યક્તેને બુંજી થા. આ વૈરાગ, ત્યાગીને ભોગવો, બસ ભોગવવાની ના નથી. આપણા શાસ્ત્રો આપણા પુરાણોએ આપણા માટે કેટલી વ્યવસ્થા કરી, ભોગવો કાંઈ વાંધો નહીં. હા, વ્યવસ્થા હોય તો માણસે ભોગવવું, પણ મનમાં એની અસર ન હોવી જોઈએ. આ ત્યાગ છે.